બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાગંધા તાલુકાના જેસડા ગામના યુવક સાથે બનેલી ઘટનામાં હજારોની સંખ્યામાં લોકોએ આવેદનપત્ર આપ્યું. ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના યુવાન સાથે બનેલી ઘટનામાં હજારોની સંખ્યામાં લોકોએ આવેદન પત્ર આપ્યું. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે બનેલી રેડિંગની ઘટનામાં પરિવારને ન્યાય આપવા ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોમાંથી સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિતની મોટી હાજરીમાં ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાય અપાવવા રજૂઆત કરી હતી. જેમાં જાણવા મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના ધારપુર કોલેજમાં ઘટનામાં જેસરા ગામના યુવક સાથે બનેલી ઘટના સંદર્ભે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે જ કોલેજના વહીવટી અધિકારીઓ સામે પણ સખ્ત વલણ અપનાવવામાં આવે તેવી માંગ સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયિક માંગ કરવામાં આવી હતી. સાથે જ આવેદન પત્ર સમયે ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત સદસ્ય છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર, ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, પાટીદાર સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિતના ભાઈઓ તથા બહેનો હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આરોપી સામે કડકમાં કડક સજા કરી અને કોલેજના વહીવટી તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કારણ કે રેગિંગ થતી વખતે હું આના માટે સ્ટુડન્ટોને જવાબદાર એટલે ગણું છું અને સાથે સાથે મેનેજમેન્ટને પણ જવાબદાર ગણીએ છીએ અને પ્રિન્સિપલને પણ જવાબદાર ગણું છું. કારણ કે એ કેમ્પસની અંદર જ્યારે રેગિંગ થતું હતું ત્યારે પ્રિન્સિપલ કે મેનેજમેન્ટ ટીમ ક્યાં હતી? એ દીકરો જે પરિવારે ગુમાવ્યો છે એને ખબર છે કે કોઈ સપના લઈને કોઈ દીકરો જ્યારે કોલેજની અંદર એડમિશન લઈને ભણવા જતો હોય ત્યારે એ મા બાપના સપના હોય છે. એમને ખબર નથી હોતી કે મેં મારો હું દીકરો ગુમાવીશ આવી એક સામાન્ય રેગિંગ જેવી ઘટનાઓના કારણે. અને હું એવું માનું છું કે ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટીઓ, તમામ કોલેજોની અંદર આ એક મોટું દૂષણ છે અને એક દાખલો બેસાડવો હોય તો એક દાખલો બેસાડવા માટે એ સ્ટુડન્ટોને કાયમી માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જેથી કરી ભણવા લાયક ન રહેવા જોઈએ. એનું કારણ એક જ માત્ર છે કે આ કોઈ સમાજના દીકરાઓ નથી, આ અસામાજિક તત્વો છે. અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો. આવી રીતે કોઈના દીકરા ગુમાવવા પાછળ આજે આ ઘટના બની છે, કાલ કોઈ બીજી ઘટના બનશે. આવી રીતે ગુજરાતની અંદર કેટલા મા બાપે પોતાના દીકરા ગુમાવવાના, પોતાના દીકરાને એક સ્વપ્ન જોઈ અને આપણે મોકલતા હોય છે. સાથે સાથે આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ. રિમાન્ડ મળ્યા છે પણ એ રિમાન્ડની અંદર શું પૂછપરછ થશે હું કે તમે નથી જાણતા, પણ એમને કડકમાં કડક સજા થાય, કાર્યવાહી થાય અને ગુજરાતની અંદર એક એવો દાખલો બેસે ને જેને આખો દેશમાં નોંધ લેવાય કે એક દીકરા સાથે આવું કૃત્ય કર્યું ને આવી રીતે આ સ્ટુડન્ટોને ન્યાય મળ્યો છે. અને સાથે હું કહેવા માગું છું કે આ મેનેજમેન્ટ કમિટી જે રેગિંગ કમિટી છે, આપણે એના માટે ખર્ચો કરીએ છીએ, અધિકારીઓ મૂકીએ છીએ, એ અધિકારીઓનું કામ શું હોય છે? તો હું મારું પોતાનું એવું વ્યક્તિગત માનવું છે અને મારી સાથે બધા છે એ પણ માનશે કે એમના પર પણ FIR થવી જોઈએ. કારણ કે એ લોકો ક્યાં સૂતા હતા? આ દીકરાઓ પર આવી ઘટના રોજે બનતી હતી ત્યારે. એટલે આ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ, આ તમામ લોકો આની જવાબદારી લે, વિદ્યાર્થીઓ એક નહીં, એની જવાબદારી તમામે લેવી જોઈએ. આવેદનપત્રમાં અમે ખાસ એ માંગણી, એ જ મેં શરૂઆતમાં કહ્યું, એ જ માંગણી કરવામાં આવી છે કે જે ખરેખર ગુનેગારો છે એ ગુનેગારોને કડકમાં કડક સજા મળે અને સજા મળીને ગુજરાતની અંદર એક દાખલો બેસે. કારણ કે નટવરભાઈએ તો પોતાનો દીકરો ગુમાવ્યો છે, તો ગુજરાતની અંદર કોઈ માતા, ઇવન હું પણ એક દીકરાની માતા છું, તો કોઈ માતા પોતાનો દીકરો ન ગુમાવે. બધાએ પોતાની દીકરાને જન્મ આપ્યો હોય, મોટો કર્યો, બધાએ પોતાના સપના સેવ્યા હોય અને દીકરો ગુમાવ્યા પર જે વ્યથા થાય છે એ તો એક માતા જ સમજી શકે. એટલે અમારી ખાસ એક વિનંતી છે કે અમારી રજૂઆત છે, રજૂઆતની અંદર અમે એક જ રજૂઆત કરી છે કે માત્ર ને માત્ર રિમાન્ડથી અમને સંતોષ નથી, જે ટીમ છે, જે મેનેજમેન્ટ છે, જે પ્રિન્સિપલ છે, બધા ઉપર FIR થવી જોઈએ.